નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક વાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પ્રણામ સૌનું તહે દિલ સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો, તમામ સરકારી વિભાગોમાં કર્મચારીઓ અને સાતમા પગાર પંચ મુજબના લાભો ચૂકવા માટે સરકાર તાકીદ કરે છે, આદેશ આપ્યો છે. વિવિધ બોર્ડ અને નિગમના કર્મચારીઓને મળશે તેનો લાભ, તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તમે જો ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. તમારા ચેનલ પર સરકારી કર્મચારી બાબત, નિવૃત્ત પગાર પંચ બાબત, સાતમા પગાર બાદ શિક્ષણ જગતમાં કોઈ પણ અપડેટ આવે તમને જાણ કરવામાં આવશે. આગળની બાબતે યા કોઈ પણ અપડેટ આવે પગાર બાબતે, પરિપત્ર બાબતે, તમામ તમને ચેનલ પર વાત કરવામાં આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. સાથે સાથે મિત્રો, જે વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, તમે અવશ્યથી મિત્રો જોઈન થઈ જજો. સૌપ્રથમ માહિતી ત્યાં પહોંચાડવામાં આવે છે, PDF ત્યાં પહોંચાડવામાં આવે છે, માહિતી ઉપયોગી ત્યાં પહેલાં પહોંચાડવામાં છે, પછી બને છે વિડીયો. તો અવશ્યથી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં અને ગ્રુપમાં પણ જોઈન થઈ જજો. મિત્રો ચાલો મિત્રો, વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરી છે. વિડીયો લાઈક કરવા ભૂલશો નહીં. તો મિત્રો, સરકારી વિભાગોમાં કર્મચારીઓને સાતમા પગારપંચ બાબતે અપડેટ મળી રહી છે કે મહાનગરપાલિકાની તેની વિગતો વિભાગને મોકલી આપી છે અને હવે વિભાગ વધુ તૈયારીઓમાં વ્યસ્ત હોવાનું જાણવા મળ્યું છે. એવી સંભાવના છે કે ટૂંક સમયમાં જ અંગે આદેશ જારી કરવામાં આવશે અને તેનો લાભ કર્મચારીઓને આપવામાં આવશે. તો મિત્રો, કર્મચારી પગાર અપડેટમાં બિહારના મુઝફ્ફરપુરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન કર્મચારી માટે રાહતના સમાચાર છે. મહાનગરપાલિકા ઉપરાંત જિલ્લા નગરપાલિકા સહિતના અન્ય નગરપાલિકા સંસ્થાઓ ફરજ બજાવતા કર્મચારી ટૂંક સમયમાં સાતમા પગાર ધોરણનો લાભ મળી શકે તે અહેવાલ છે કે પટના હાઈકોર્ટ બાદ વિભાગીય સ્તરની તૈયારી શરૂ થઈ ગઈ છે. વિભાગે કર્મચારી સાતમા પગાર ધોરણ અંગે તમામ સંસ્થાઓ માહિતી મંગાવી છે. વિભાગે માહિતી મંગી છે, ટૂંક સમયમાં લાભ મળી શકશે. વાસ્તવમાં ચાર્જના સમાચાર મુજબ હાલમાં દરભંગા, ભાગલપુર, ગયા સહિત બિહારની ઘણી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ્યાં કર્મચારી માટે સાતમા પગાર ધોરણ પહેલાંથી જ લાગુ છે મિત્રો, જે અને તેમના લાભ મળી રહ્યા છે. મુઝફ્ફરપુરમાં મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન તેનો અમલ કરવાનો પ્રસ્તાવ એમ્પાવર્ડ સ્ટેન્ડિંગ કમિટી અને કોર્પોરેશન બોર્ડ દ્વારા પહેલાંથી જ પ્રસાર કરવામાં આવ્યો છે. તો મિત્રો, બીજી બાજુ એ છે કે પરંતુ જ્યારે મામલો હાઈકોર્ટ પહોંચ્યો છે ત્યારે 10 એપ્રિલ પટના હાઈકોર્ટ CWIJCના સુનાવણી દરમિયાન શહેરી વિકાસના આવાસ વિભાગને તેમાં મ્યુનિસિપલ સંસ્થાઓના કામ કરતા કર્મચારીઓ સાતમા પગાર ધોરણ સમાન રૂપે આપવામાં આદેશ આપવામાં આવ્યો હતો. તો મિત્રો, અગાઉના આદેશ અનાદર કરવા બદલે 10,000 રૂપિયા દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને પટના હાઈકોર્ટે આદેશ બાદ આવી વિભાગના તમામ મ્યુનિસિપલ સંસ્થાઓ પાસેથી આવક ખર્ચ અને સંબંધિત તમામ માહિતી માગી છે. તે પૂછ્યું છે કે આના કારણે વિભાગ પર કેટલો ખર્ચ થશે, વિભાગો કેટલો ખર્ચ થશે અને વિભાગ વધુ તૈયારી વ્યસ્ત જાણવા મળી છે અને આવી શક્યતા છે ટૂંક સમયમાં આ અંગેનો આદેશ જારી કરવામાં આવે, તેનો લાભ પણ કર્મચારીને આપવામાં આવશે. કર્મચારીની પગારમાં હવે કોઈ પણ વિલંબ થશે નહીં. મીડિયા રિપોર્ટ સમજાય, લુધિયાણામાં મ્યુનિસિપલ કોર્પોરેશન કર્મચારીનો પગાર વિલંબના કારણે કમિશનર નિર્ણય લીધો છે. જો પગાર બિલ તૈયાર કરવામાં બેદાખલી રાખવામાં આવશે તો લાખની 2 મહિના સુધી પગાર નહીં મળે. કમિશનર તમામ શાખાઓને આદેશ કર્યો છે કે 7 તારીખ સુધી કર્મચારીને પગાર બિલ તૈયાર કરી એકાઉન્ટ શાખા મોકલવામાં આવે. તેમ છતાં જો કોઈ કલાક પગારના બિલો તૈયાર કરી ખાતામાં શાખા મોકલી નહીં તો 7 મહિના સુધી, પછી 2 મહિના સુધી પગાર કપાત મળશે. તેના મિત્રો, આ લેટેસ્ટ અપડેટ મળી રહી હતી. થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.